લાઠી તાલુકાના દામનગર શિખરબંધ મંદિરમાં પ્રાકૃતિક સૌંદર્યમાં બિરાજમાન કુંભનાથ મહાદેવના આવો કરીએ દર્શન. હાલ શ્રાવણનો પવિત્ર માસ ચાલી રહ્યો છે ત્યારે આજે શ્રાવણનો સોમવાર હોય જેને લઈને ભક્તોમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. મોટી સંખ્યામાં ગુજરાત સહિત દેશભરમાં શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે અને તેમાંય ખાસ કરીને સોમવાર હોય ને ત્યારે સૌથી વધારે દર્શનાર્થે ભગવાન ભોળાનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. લાઠીથી માત્ર 16 કિલોમીટર અંતરે આવેલા દામનગરમાં ઘારિયાધાર રોડ પર પૌરાણિક કુંભનાથ મહાદેવ બિરાજમાન છે. આ મંદિર જમીનથી ઘણી ઊંચાઈ આવેલું છે અને ધીરે ધીરે મંદિર પરિસરમાં વિકાસ થતો ગયો છે. મંદિરને અડીને ભવ્ય સરોવરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જે કુંભનાથ તળાવ તરીકે ઓળખાય છે અને ત્યાં મંદિરના દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવે છે. સાથે સાથે કુદરતી રમણીય પણ માણે છે. બારેમાસ લીલાસમ વૃક્ષ હરિયાળી ક્રાંતિ વચ્ચે બાળકો અને રમતગમતના સાધનો હોવાથી દરિયા દર્શનની સાથે સાથે પર્યટન સ્થળ પણ બની ગયું જેથી કરીને બાળકોને પણ ખૂબ મજા આવતી હોય છે. ત્યારે શ્રાવણ માસમાં દર સોમવારે અહીંયા મેળો ભરાય છે. દામનગરના ભૂદેવો શાસ્ત્રોક્ત વિધિથી અને મંત્રોચ્ચાર સાથે અભિષેક કરે છે. આબેહુ મહાદેવજીનો શણગાર કરી બપોરની મહાઆરતી કરવામાં આવે છે. આમ લાઠી તાલુકાના દામનગરના શિખરબંધ મંદિરોમાં પ્રાકૃતિક સૌંદર્યમાં બિરાજમાન કુંભનાથ મહાદેવના દર્શન કરી અને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દર્શન કરી અને ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે.